પ્રદૂષણ મુક્ત સુપોષણ બનાવવા તરફ ખેડા જિલ્લો કટિબદ્ધ. કેન્દ્રીય સંચાર મંત્રી દેવસિંહ ચૌહાણની અધ્યક્ષ સ્થાને કુપોષણ મુક્ત બનાવવા સંકલ્પ સાથે કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી દેવસિંહ ચૌહાણની અધ્યક્ષસ્થાને ડોક્ટર આંબેડકર ભવન નડિયાદ ખાતે કુપોષણ મુક્ત ખેડા જિલ્લો અંતર્ગત કાર્યક્રમ યોજાયો. નોંધનીય છે કે કુપોષણ મુક્ત ખેડા જિલ્લો પાયલોટ પ્રોજેક્ટ 2.5 માસ પહેલા શરૂ થયો હતો. 2.5 માસ અંતે જિલ્લાના 150 જેટલા કુપોષિત બાળકોમાંથી 140થી વધારે બાળકો અતિ કુપોષણમાંથી બહાર આવ્યા છે અને 85% બાળકો અતિ કુપોષણમાંથી સામાન્ય કેટેગરીમાં આવ્યા. આ ઉપરાંત 59 જોખમી સગર્ભા પૈકી 32 સગર્ભાની સુરક્ષિત સંસ્થાકીય પ્રસૂતિ કરાવવામાં આવી. આ પ્રસંગે કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી દેવસિંહ ચૌહાણ જણાવ્યું હતું કે કુપોષણ મુક્ત ખેડા જિલ્લો પાયલોટ પ્રોજેક્ટ દ્વારા કુપોષણ ડામવાની કામગીરી સકારાત્મક ઉભો થયો છે. આ કાર્યને વધુ પ્રગતિશીલ બનાવવા તેમણે ઉપસ્થિત તમામ પદાધિકારીઓ અને અધિકારીઓશ્રીને સંકલિત પ્રયાસ કરવાનું સૂચન આપ્યું હતું. આ ઉપરાંત કુપોષણ નાબૂદી માટે આરોગ્ય વિષયક પગલાઓ સાથે સાથે સામાજિક કારણો જેમ બાળ લગ્ન વગેરેને અટકાવવા સામાજિક સ્તરે પ્રયાસો હાથ ધરવા જણાવ્યું હતું. ઉપરાંત કુપોષણની સાથે સાથે જિલ્લાની ટીબી મુક્ત ખેડા જિલ્લાની બનાવવાની દિશામાં પણ પ્રયત્નો શરૂ કરવાની અપીલ કરી હતી. આજરોજ કુપોષણ મુક્ત ખેડા અંતર્ગત જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી બેન શ્રી શિવાની ગોયલજી અને એમની ટીમ દ્વારા અને ખેડા જિલ્લાના જાગૃત સન્માનીય ધારાસભ્યો અને અમૂલના ચેરમેન ભાઈ શ્રી વિપુલભાઈ, માન્ય પંકજભાઈ સૌના માર્ગદર્શન હેઠળ ખેડા જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવાનું એક અભિયાન શરૂઆત કરી. હમણાં તાજેતરમાં એક પાયલોટ પ્રોજેક્ટ 20 સપ્ટેમ્બરના રોજ શરૂ કરવામાં આવ્યો. ખેડા જિલ્લાના અતિ કુપોષિત બાળકોમાં ગળતેશ્વર, ઠાસરા અને મોદા તાલુકાના કુલ મળીને 150 બાળકોને ચિહ્નિત કરવામાં આવ્યા. એ 150 બાળકોને ચિહ્નિત કર્યા પછી, આઇડેન્ટિફાઈડ થયા પછી સતત 3 મહિના સુધી એને એક ન્યુટ્રીફાઈડ ફૂડ દાતાઓની મદદથી, વિશેષ કરીને અમૂલ જેવી સંસ્થાઓની મદદથી આપવામાં આવ્યું અને જેના કારણે એ કુલ 150 બાળકોમાંથી માત્ર 3 મહિનામાં 140 બાળકો આજે સ્વસ્થ છે, કુપોષિતની ડેફિનેશનમાંથી બહાર આવ્યા છે. એટલે 3 મહિનામાં 85% કામ થયું છે. ત્યારે આવનારા સમયમાં જિલ્લાના 500 બાળકોને અમે આવી જ ટાઈમલાઈન સાથે એને કુપોષિતમાંથી બહાર લાવીને સુપોષિત કરવાના લક્ષ્ય સાથે આજે એક સરસ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં સૌ સન્માન્ય ધારાસભ્યો, જનપ્રતિનિધિઓ અને તમામ સ્ટેક હોલ્ડર્સ જે આ કુપોષિત એ સાથે જોડાયેલા છે, દરેક વિભાગ જોડાયેલા છે, ફિલ્ડમાં કામ કરતા બહેનો અને ફિલ્ડ વર્કર જોડાયેલા છે. જે NFHSનો જે સર્વે આવ્યો એ સર્વેના આધારે, એ સર્વેમાં જે આંકડાઓ ખેડા જિલ્લાના હતા એના બદલે હવે જે દિશામાં કામ થઈ રહ્યું છે, અમને સૌને ચોક્કસ વિશ્વાસ છે કે ખૂબ ઝડપથી અમે કુપોષિતમાંથી સુપોષિત ક્ષેત્રમાં આવીશું. અને સાથે સાથે એક નવું કામ પણ અમે નક્કી કર્યું કે ખેડા જિલ્લામાં રહેતા ક્ષય દર્દીઓને પણ આઇડેન્ટિફાઈ કરીને નિક્ષય કરવાની દિશામાં સાથે મળીને કામ કરવાનું.